ભરૂચ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 64.64% પરિણામ જાહેર થયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાનું 64.64% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 2% જેટલું ઓછું છે. ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત A2 ગ્રેડમાં 95 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 242 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 380 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 614 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 805 વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં 188 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં કુલ 3614 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 3603 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ પરિણામ જડેશ્વર કેન્દ્રનું આવ્યું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણ અધિકારી AN મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ પ્રસિદ્ધ થયેલું છે. ખાસ કરીને મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવું કે ભરૂચમાં 3603 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, એમાંથી 2329 વિદ્યાર્થી પાસ થયા છે અને 1274 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. અને ખાસ કરીને વાલીએ પણ નિરાશ થયા વગર વિદ્યાર્થીને થોડોક બુસ્ટઅપ કરીને, પ્રેરણા આપીને, પ્રોત્સાહિત કરીને એ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે એવી પણ શુભકામના પાઠવું છું. નિરાશ થયા વગર આગળ વધી અને મહેનતનો કોઈ વિકલ્પ નથી એ મંત્રને ચરિતાર્થ કરવા માટે મહેનત કરવી જ પડે. અને આ વખતે ભરૂચ જિલ્લાની અંદર જે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાઈ અને એના પરિણામો પણ ખૂબ સારા આવ્યા છે એ માટે તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.